मोर तापे लारे तजो तो मैं साप गारे ए हरे आज समर तापे लारे तजो तो मैं साप गारे लड़ी लड़ी लगी ने सामने पाए याद जोड़ी लगी सामने पाए समर तापे लारे तजो तो मैं साप ए लड़ी लड़ी
राजे सठी ते प्रतिज्ञा जति कोण देवो ते कारो हे हरि आज छठी रे प्रतिज्ञा तेत्री स्रोण देवो ने कारो हे आज हे समर ता पहला रे सजो तमे साप करे हे हरि आज समर ता पहला रे सजो तमे साप करे हे लड़ी लड़ी लगी तमने पाए यात जोड़ी लगी तमने मोदान आवजो पण कोनी मोदान
रानी जय लीलाने जावणानी जय पार बिजना धणीनी जय रण सोड़ रायनी जय तेत्रिस गुणदेवतानी जय हे आज परदान काहे ने सब जन सामणो रे Thank you.
પુત્ર રામ ને રાજ્ય અભિષેક એટલે કે રાજ તિલક કરી અને અયોધ્યા ની ગાદી મૂકવાની છે. તો પ્રધાનજી અયોધ્યા ની પ્રજા ને શેરિયાને ગલીએ વાહક આપ્યો કે હર હંમેશની માટે રાજની અંદર હાજર રહે એ મહારાજનો હુકમ છે. હમણાં જઈને વાહક આખા નગરમાં આપ્યો છે મહારાજ. પ્રધાનજી લે એ કાલે રામનો રાજ્યાભિષેક થવાનો. અરે રે રે કઈક મારે ઉપાય કરવો પડશે. લાય જટ મહારાણી કઈ કઈ પાઈ જાવ, નહી તે તો રામ કાલ ગાદીએ બેસી જઈશે, ભરત તો રહી જઈશે. મહારાજ પોગે પેલા મહારાણી કઈ કઈ પાઈ પહોંચી જાવ અને કોઈ પણ રીતે રામ નો રાજ્યાભિષેક અટકાવું, નહી તો મારું નામ મંથરા નહીં.
हरि हरि। प्रणाम महाराणी कैकेयी। आओ मंत्रा माई। अरे मंत्रा माई प्रणाम कही ने आपड़ा फाफड़ा थई ने क्या हाल्या? अरे महाराणी कैकेयी आपड़ी फाफड़ी थाव ने तो करू छू। अरे पण मंत्रा माई एवी तो कई बात छे के तमे आटला बधा हाफड़ा फाफड़ा थई गया? अरे महाराणी कैकेयी तमे तो काई जाणता ज नथी। अरे महाराणी कैकेयी काले राम नो राज्याभिषेक थवानो छे। ले ई तो खुशी ना समाचार कहेवाय एमा आटला बधा हाफड़ा फाफड़ा थवाय? अरे महाराणी कैकेयी खुशी नो समय से पण आपड़ा माटे नहीं। अरे मंत्रा माई काले राम नो राज्याभिषेक थाय ए आपड़ा माटे अने आखा अयोध्या माटे खुशी नो समाचार छे। खुशी नी वात कहेवाय के काले राम राज्य संभाळशे अने राम आ अयोध्या ना राजा थाय एमा आटलू बधु आपड़ा फाफड़ा नो थवानू होय एनी तैयारी करवानी होय। अरे महाराणी कैकेयी हूँ तमारी मानीती दासी के नहीं? हा ई तो छे वो तो हूँ तमारू भलू इच्छती हो के खराब? अरे तमे पहले दिन मारू भलू जीचो छो तो हवे शू लेवा खराब इचो? अरे महाराणी कैकेयी मने तमारी बोझ चिंता थाय छे। अरे पण एमा चिंता सानी? अरे महाराणी कैकेयी मने एवू थाय छे काल राम गादी बी पण राम तमारो हगो दीकरो न कहेवाय ने? राम भले मारो हगो दीकरो न कहेवाय પણ રામ મારા ભરત કરતા એ સવાયો દીકરો છે હગા દીકરા કરતા હગી માં કરતા મને ઈ વધારે રાખે છે લે। અરે મહારાણી કઈ તમારી બધીએ વાત હાસી પણ આમ જો પરાયો ઈ પરાયો કહેવાય અને હગો ઈ હગો કહેવાય કાલ રામ રાજગાદી બીહે ને તો તમારો ભરત તો રહી જાય ને? અરે મંત્રા માય તમે કેવા હું માંગો છો તો? અરે મહારાણી કઈ ભરત તમારો હગો દીકરો છે ઈ રાજગાદી બેહે ને તો તમે રાજમાતા બનો અને હું તમારી માનીતી દાસી। અરે પણ મંત્રા માય ભરત રાજગાદી બેહે કે મારો દીકરો રામગાદી બેહે એમાં આપણને શું ફરક પડે? અરે મહારાણી કઈ રામ રાજગાદી બેહે ને તો કૌશલ્યા રાજમાતા થાય અને ભરત કૌશલ્યા તો મારી નાની બેન જેવી છે। અરે રાજમાતા ગમે એવી બેન હોય ને તો કાલ હવારે એને રાજ નો મોહ લાગે ને તો તમને હાલતા કરી દે। ઈ વાત તારી હાસી હો મંત્રા તો પછી ભરત તમારો દીકરો હોય તો તમે રાજમાતા કહેવાવ? તમારે રાજમાતા નથી થાવું? રાજમાતા તો મારે થાવું છે હો। તો હું પછી તમારી માનીતી દાસી થાવ? પણ તમે તો મારા માનીતી દાસી છો પણ હવે તો મારે કરવું શું? હા મહારાણી ઈ હું તમને બધું બતાવું પણ તમે મારી પર વિશ્વાસ રાખશો ને? અરે મંત્રા માય તમને કોઈ દી એવું લાગ્યું છે કે મેં તમારી વાતનો વિશ્વાસ ન કર્યો હોય? હા હા મહારાણી મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તમે મારી વાત માનશો જ પણ તો હવે મારે શું કરવું ઈ કે? હા મહારાણી કઈ જો ભરત રહ્યો ને એને આપણે રાજગાદી બેહાડવો છે અને તમને રાજમાતા બનાવવા છે। હા પણ એના માટે તો હવે શું કરવું? કાલ તો હવે હવારે તો રાજનો રાજ્યાભિષેક થવાનો છે। અરે મહારાણી કઈ કઈ હજે તો આખી રાત પડી છે આખી રાત માં તો આપણે ઊંધે પડી દઈ નાખશું। પણ ઊંધે પણ નથી દેવાનું એટલે આ મહારાજે જે ધાર્યું છે એનું અને આપણે કઈક બીજું ધાર્યું છે। આપણ તો આપણે ધાર્યું ઈ કામ કરવાનું છે રાત માં થઈ જાય હે? અરે 2 મિનિટ નું જ કામ છે તમારે મારી વાત માનવી પડશે। અરે પણ તો કયો ને મંત્રા માં હું કરું? એ મહારાણી કઈ કઈ અત્યારે તમે છે ને મહારાજ પાસે 2 વચન માંગી લ્યો। હા ઓ મારા 2 વચન તો મહારાજ પાસે લેણા છે તમને ખબર છે મંત્રા માય હું અને રાજા દશરથ મહારાજા એક વખત ઇન્દ્રની સભામાં જતા હતા ત્યારે જતા જતા રથના પૈડાની મેઘ નીકળી ગઈ પછી મેં મારી આંગળી રાખી અને એ રથ સભા સુધી પહોંચાડ્યો ત્યારે મહારાજા પ્રસન્ન થઈ અને મને કે કઈ કઈ તમારે જોઈ એવા 2 વરદાન માંગી લ્યો પણ મેં એ વરદાન માંગ્યા નથી હો। તો મહારાણી કઈ કઈ તો ભારે કામ થઈ ગયું અત્યારે એ વચન માંગવાનો સમય આવી ગયો માંગી જ લો। હા મહારાજેના પ્રાણ જશે પણ એને એનું વચન પાડવું જ પડશે ને।
આ મંત્રમાં તમે તો જાણો છો કે આ તો રઘુકુળ ની રીત છે. હા હા હવે બરાબર મહારાણી, તો હવે તમે બે વચન માં શું માંગશો તમને ખબર છે? હવે ઈ મને નથી ખબર શું માંગવું મારે. આમ જો મહારાણી, પેલા વચન માં ભરત ને રાજગાદી ઈ થાય હો, અને બીજા વચન માં એવું માંગી કે આ રામ રિયો ને આપણે રાજ ની બહાર જીવો જાય, આપણને અહીંયા હોય તો ક્યારેક નડે ને. પણ ભલે ને, ના ના રાજમાતા, ઈ ક્યારેક આપણને નડે એટલે બીજા વચન માં રામ ને 14 વર્ષ નો વનવાસ આપી દો. તે મંત્ર માય હા આખી જિંદગી નો આપી દે તો મહારાણી, પછી કઈક તો આપણે દઈ આપણો થોડોક તો દીકરો થાય ને. હા આમ તો 14 વર્ષ માં તો પાછો ઈ ક્યાં પછી પાછો આયોગ નો આયોગ કોને ખબર છે. બીજા વર્ષ માં 14 વર્ષ નો વનવાસ માંગી લો અને આ બે વરદાન માંગી લો. હા અને બીજી એક વાત ની ખાસ ધ્યાન રાખજો. તો લો હું જાઉં મહારાજા પાસે જાઉં ને. ના 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 મહારાણી, કઈ કઈ તમે હશે ને તમારા શયન ભુવન માં જાઓ. શયન ભુવન માં જાઓ કે એના કરતા એમ કરું તો હા આપણું કોપ ભુવન રહ્યું ને હા એમાં જ વહી જાવ તો. હા ન્યા બરોબર રહ્યો, પણ જોઈજો આમ રિહાઈન બેસી જઈજો અને લાઈટુ બાઈટુ હાવ બંધ કરી દીજો. આ મંત્ર માં કોપ ભુવન માં તો એવું જ હોય. હા એટલે મહારાજ તમને મનાવા રાજી કરવા માગવાનું કીધે કે તમારે જે જોઈ માગી લ્યો, ત્યારે તમે બે વચન માંગતા ભૂલતા નહીં. અરે નો ભૂલું, પણ તમે કે આગા જાતા નહીં હો. હા મહારાણી કઈ કઈ, અને બીજી એક વાત યાદ રાખજો, જો મહારાજ તમને સમજાવશે તો તમે ભોળવાઈ ન જાતા. ના ભોળવાઈ ન જાવ, તમારું નામ કહી દો મને. ના 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 લે તો તમારું નામ નહીં કહેવાનું. એ મહારાણી કઈ કઈ, મારું નામ ક્યાંય નો દેતા, નકર મને તો આ રાજ ની બહાર મૂકી આવશે. ના 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 ના, તમારે રાજ ની બહાર ક્યાંય જવાનું નથી, તમે તો મારા માનીતી દાસી, તમારે તો મારી આરે જ રહેવાનું છે. તો મારું નામ ક્યાંય નો દેતા. હા પણ તમે આવો છો ને, આમ હું એક બાજુ ક્યાં ખૂણામાં સાની માની બેહીશ. મહારાજ આવે એટલે મને જાણ તો કરશો ને. હમણાં લગભગ આ બાજુ આવતા જતા એટલે મેં ઉતાવી રાખી હતી. લ્યો હું કોપ ભુવન માં જાઉં છું અને આ લાઈટ બાઈટ બધી બંધ કરાવી દી. હા હા હાલો ઉતાવી રાખો આ લાઈટ બાઈટ બધી બંધ. જોઈજો મે કીધા ઈ વચન જ માંગજો, બીજું કાઈ નહીં. હા પણ તમે બહુ આઘા નો જાતા હો. અરે અહીંયા જ બેઠી છો. કેમ પ્રધાનજી? બોલો મહારાજા. હર હંમેશ ની માટે આપણે અયોધ્યા ની મંદિર ની અંદર અંજવાળા હોય અને આજ આવો અંધકાર સનો સવાયો છે, જય રંગમેલ ની અંદર તપાસ કરો. હાલો તપાસ કરો. આહા અરે સતી, હર હંમેશ ની માટે રાજ ની અંદર અંજવાળા હોય અને આજ આવો અંધકાર. અને સતી, તમે આ કાળા વસ્ત્ર ઓઢી અને ઋષિને શા માટે બેઠા છો, એનો કઈ જવાબ ખરા? સતી કઈ કઈ તમને કહું છું કે આપણા મહેલ ની અંદર આવો તે શાનો કોર સવાયો છે કે આપ હાવ ઋષિને બેઠા છો? હા મહારાજા, આપ તો હવે મારી જિંદગીમાં કાયમ ને માટે અંધારા કરવા માંગો છો, તો હવે મેલમાં અંજવાળા કરી મારે શું કામ છે? અરે સતી, આપ શું કહો છો એની મને કઈ સમજણ નથી પડતી, જરા માંડી અને વાત કરો. હા મહારાજા, આપે તો એવું જ વિચાર્યું છે કે કઈ કઈ ના જીવનમાં ભલે કાયમીના માટે અંધકાર છવાઈ જાય, હવે તો કૌશલ્યા ને રાજમાતા અને રામ ને રાજ આવું જ તમે વિચારી અને મને વાત પણ ના કરી. અરે નહીં નહીં, કઈ કઈ, કાલ સવારે તમે જ કહ્યું હતું કે આપણે કાલ સૂર્યોદય થાય ત્યારે રામ ને રાજ વિશે, અને આપનો વિચાર શું બદલાયો છે કહો તો ખરા સતી. હા મહારાજ, મને હવે એવું લાગે છે કે તમે રામ ને રાજા બનાવી મારા જીવનમાં અંધકાર પાથરવા માંગો. નહીં સતી નહીં, આપ શું કહો છો, તમે શું કહેવા માંગો છો ખુલ્લી વાતે મને કહી દો કે એને સમજાય પણ મને. હા મહારાજ, તો હવે આપે જ મને આપેલા બે વચન યાદ કરો મહારાજ, કે તમે મને બે વચન આપ્યા હતા. હા સતી, જ્યારે આપણે ઇન્દ્રની સભામાં ગયા હતા
त्यारे रथ आगळ वधता रथनुं पैडुं निकळ्युं अने त्यारे तमे तमारी आंगळीथी मेथ बनावी अने रथना पैडाने रोक्युं त्यारे प्रसन्न थई मे बे तमने वचन आप्या हता ए वचन आज सुधी तमारी पासे थापण रूपी पड्या छे अरे सती एमां शुं संकोच जो तमने योग्य पड़े तो मांगी लियो हाँ महाराज मारे आजे मारा बे तमारी पासे मारा लेना बे वचन छे ई बे वचन आजे मारे मांगवा छे हाँ सती हाँ एटली ज वात मां तमे ओ अंधकार सवाई ने बैठा छो मांगो सती मांगो ए वचन आज हूं पूर्ण करीश तमारा हाँ महाराज आप वचन मांगा पछी फरी तो नहीं जाओ ने आप अपना वचन थी हटी तो नहीं जाओ ने अरे सती आप तो जानो छो तो रघुकुल रीति सदा चली आई प्राण जाई पण आपनो वचन मित्य कदापि न थाय मागो सती तो सांभळो हूं मारा पहला वचन मां मारा पहला वचन प्रमाणे ई मांगू छु के राम राम काले सवारे राजगादी राम ने राज तिलक थवानु छे एनी जग्याए मारो भरत राजा बने मारा भरत ने राज तिलक थाय अरे सती आटली ज वात एमां आटलो बधो अंधकार सवाई ने बैठा था कोई मने वांधो नथी भले सती भले कोई वांधो मने नथी के भरत आपनो गादीए आवे मागो सती बीजा वचन ने अंदर आपने हूं जोई छे हां महाराज आप पहलू वचन तो पूर्ण करशो एवी मने खातरी जती पण मारू बीजू वचन बीजा वचन प्रमाणे मांगू छु के आ राम राम 14 वर्ष माटे वनवास जाए नहीं सती नहीं आप मागी मागी ने सु मांगू कही कही आपनो भरत गादी आवे इनो मने कोई वांधो नथी पण मारा राम ने 14 वर्ष वनवास न दियो सती मारा राम ने 14 वर्ष वनवास न दियो राम वगर एक घड़ी पल पण हूं जीवी सकू तेम नथी माटे मारा राम ने वनवास न दियो सती हां महाराज तो आप एक वार कही दियो के आ रघुकुल रीत नु हूं पालन करी सकतो नथी आती हूं रघुकुल रीत पाड़ी सकतो नहीं नहीं सती आप तो जानो छो रघुकुल नी रीत ने के सदा चली आई प्राण जाई पण आपनो वसन कदापि मिट्य न थाय जरा आराम करो जरूर राम ने बोलावी अने आपनो प्रश्न पूर्ण करीस के हम प्रधान जी बोलो महाराज हाल ना हाल रामचंद्र ने बोलाओ ए आज पराधान बोलावे रामचंद्र आवा जोरे
અરે પ્રધાનજી અત્યારે રાજ દરબારની માલી પાસે શા માટે બોલાવ્યો? મહારાજ આપણને બોલાવે છે. અરે પ્રણામ પિતાશ્રી. પ્રણામ બેટા રામ. હા પિતાશ્રી. અરે પિતાશ્રી, હર હંમેશની માટે આપના વદન માથે, હર હંમેશની માટે આપના વદનની માટે પ્રસન્નતા હોય, અને આજ આજ તમારો ચહેરો આપ ઉદાસ કાં જણાય બાપુ? હા બેટા, ઉદાસ તો એટલા માટે કે તારી માથાએ મારી પાસે બે સ્થાપન રૂપી એના વસન પીડ્યા હતા, તે વસન માગી અને આજ મને આટલો ઉદાસ બનાવી દીધો. અરે પિતાશ્રી, અરે પિતાશ્રી, મારી માતુશ્રી આપ પાસે બે વસન માગ્યા અને એમાં આપ આટલા બધા ઉદાસ થઈ ગયા? હા બેટા. અરે પિતાશ્રી, અરે પિતાશ્રી, રઘુકુળ ની તો શું રીત છે તમે જાણો છો? એ રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. પિતાશ્રી, વચન ની માટે પ્રાણ તજી દેનારા આપણા વડવાઓ, અને તમે એક વચન ને ખાટે ખાતર આટલા ઉદાસ થઈ ગયા? નહીં બેટા રામ, ઉદાસી તો એટલા માટે કહી કહી તમારી માતાએ પેલા વચન ની અંદર ભરત ને રાજગાદી સોંપી. હા પિતાશ્રી, મારો ભાઈ ભરત રાજગાદી આવે કે અયોધ્યા ની રાજગાદી માટે હું રાજગાદી કરું, રાજ ભોગવું, તેનાથી મારો ભાઈ ભરત રાજગાદી આવે એ વધારે ઉચિત છે પિતાશ્રી. હા બેટા, એટલું જ નહીં, એટલું જ નહીં પણ આપને બીજા વર્ષની અંદર 14 વર્ષનો વનવાસ આપ્યો બેટા. તો એ 14 વર્ષનો વનવાસ મારા મસ્તક માથે ધરું છું. નહીં બેટા નહીં, આપ તું મારાથી અડગો થઈ, મારાથી કષ્ટ સહન નહીં થાય. અરે પિતાશ્રી, પણ આપ તો જાણો છો એ રઘુકુળ ની શું રીત છે. હા બેટા. કે રઘુકુળ રીત સદા ચલી આઈ, એ રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, પ્રાણ જાય પર વચન ન જાય. અરે પિતાશ્રી, રઘુકુળ રીત સદા ચલી રહી, પ્રાણ જાય પણ વચન ન જાય. માટે પિતાશ્રી, રઘુકુળ ની રીત ને ખાતર મને હાલ ને હાલ રજા આપો, હાલ ને હાલ વનવાસ જાઉં. હા બેટા, ચલી ઘડીએ જો હું તારી માતાને મનાવી જઉં, માને તો ભલે, નહીતર આપ જરૂર વનવાસ વિદાય કરજો. ભલે પિતાશ્રી. હા કઈ કઈ, હજી તમને સમજાવું છું કે આપ માની જાઓ. હા મહારાજ, મારે તો માત્ર મારા બે વચન જોઈ, બીજું હું તમારી પાસે ક્યાં માંગુ છું? મને મારા બે વચન પૂરા કરી દો, મારે બીજું કઈ નથી જોઈ. હા સતી, તો આજ સ્વામી હું કહે છે તે તમે સાંભળો. કે રામ જરૂર કે બેઠ કે અને સબ કામ ઉતરા લે, જૈસી જીન કિસા કરી એસા ઉનકા દે. અરે રામ કિસી કો મારત નહીં અને એસો પાપી નહીં હે મેરો રામ, આપ આપ હી મર જાત હે કરકે કુડા કામ. અરે પિતાશ્રી. હા બેટા. અરે પિતાશ્રી, આવો અફસોસ કરો માં, રાજી ખુશી થી હસતા મોઢે મને રજા આપો. રામ રામ સબ કોઈ રટે અને દશરથ રટે ના કોઈ, એક વાર દશરથ રટ લે તો કોટિ યજ્ઞ ભણો. કઈ કઈ તારો ભરત દી હે ભલે દે ગાદી હે આવે રે વન નો દે મારા રામ ને રે જી. તારા
હા મહારાજ આપને આપવા હોય તો આવા કાલા વાલા કર્યા વિના મને મારા બે વચન આપો મારે બીજું કાંઈ નહીં કે તો રાણી ભિખારી હે બની ને ભિક્ષા માંગુ રે વન નો દે મારા રામ ને રે અરે પિતાશ્રી અરે પિતાશ્રી યાદ કરો તમારે રહે કોની રીતને હા પિતાશ્રી તમારા વડવા જેને પ્રાણ ને ખાતર પોતાનું બલિદાન આપી દીધું હા પિતાશ્રી અરે યાદ કરો તમારી રઘુકુંડ ની રીતની માલિકા વતન ની ખાતર પોતાના પ્રાણ આપનારા રાજા હરિચંદ્ર અરે કાશી ને ઘાટ માંથી વેચાઈ જનારો રાજા હરિચંદ્ર તમારા કુળમાં થઈ ગયો મારે તમારા પ્રાણ નથી જોઈતા મારે તો જોઈએ છે માત્ર મારા બે વચન મહારાજ પિતા પુત્ર આવો ઢોંગ કરવાનું રહેવા દે આપ આપનું વચન પાડો એ જ વધુ સારું રહેશે જે તો તને અયોધ્યા બીજી મારો ભરત આ જ અયોધ્યાનો રાજા બને એ મેં વચનમાં માંગ્યું છે મારે બીજી અયોધ્યા નથી જોતી કઈ કઈ તારો ભરતજી એ ભલે ને દાદીએ આવે રે મનનો દે મારા રામ ને હવે તારા મન ને વિચારી નારી થઈને સીધ ને સંતાપે અરે પિતાશ્રી અરે પિતાશ્રી શા માટે આવો વિલાપ કરો છો તમે તલે જામ લાગે આમને કટારી દે મનનો દે મારા રામને હવેથી રઘુકુળ ની રીત નું મારાથી પાલન નહીં થઈ શકે તો મારી પિતાશ્રી નહીં
अरे बेटा श्री रघुपुर तो सदा चली आई प्राण जाए पर वतन। हाँ बेटा कई कई तारो भरत जी भले ने गादिए आवे बीजू मांग लेने रे मन नो दे मारा राम ने रे कहे दशरथ राजा मानो है कई कई रे ना महाराज आपे कीधा प्रमाणे बे वचन मांग्या छे तो हवे मनावानी कोई जरूर नथी मैना नहीं रानी राजा मुख मोटे रे वन दीधा मारा राम अरे पिताश्री तुम्हारा पुत्र ना प्रेम माटे तुम्हें रघुपुर की रीति ला माटे बोली दाओ नहीं बेटा। हाँ पिताश्री रघुपुर की रीति नु पालन करो वचन नु पालन करो अने मने हस्ता मुखे वनवास जावन रजा आपो। हाँ हाँ बेटा तो जरूर राजमा जय सती जानकी ने भाई लक्ष्मण ने मरते जा पसी वन में जरूर सीधा भले पिताश्री।